ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવાના વડોદરાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। વડોદરામાં હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ નથી થઈ, હજુ શહેરમાં અનેક સ્થળે તંત્ર દ્વારા ખોદકામ થઈ રહ્યું છે। કોંગ્રેસે પ્રિમોન્સૂન કામગીરી અંગે તંત્રના પર આકરા પ્રહાર કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે। મેયર કે રોકડિયાએ 15 જૂન સુધી પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ હજુ પણ વડોદરામાં અનેક સ્થળે ખાડાઓ ખોદેલા જોવા મળી રહ્યા છે, જેથી ચોમાસામાં પણ પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષની જેમ કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે કેચપીટને સાફસફાઈ હોય અથવા તો મેઇન હોલ ડ્રેનેજના એની સાફસફાઈ હોય એની 100% કામગીરી કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। વરસાદી કાંસ, ખુલ્લી કાંસ, વડોદરાની રૂપારેલ, મસિયા, ભૂખી કાંસ એમાં પણ સાફસફાઈ કરવામાં આવી છે, અને એની સાથે જે નવી ડ્રેનેજ લાઇનો નખાવાને કારણે જે ખોદકામ કરવામાં આવ્યું છે એને પણ સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। મોટાભાગે તમામ કાંસોની સાફસફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ ક્યાંક જો નાની કામગીરી બાકી રહી ગઈ હોય અથવા તો કોઈ કારણસર તો એ પણ સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। અને જ્યાં ડ્રેનેજ માટે જે ચેમ્બર્સ મોટી બનાવવાની હોય એનું કામગીરી આશરે 8-9 મહિના ચાલતી હોય છે, એ તમામ જગ્યા પર આડાશો મૂકીને એની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં કોર્પોરેશન દ્વારા આવતી હોય છે। કોર્પોરેશનનું ખાડા ખોદવાવાળું કામ હોય તમામ કામોને સ્ટોપ કરી અને જે હોય તેને સીડ સ્ટેજે લઈ આવવાનું ડેટ છે। સાથે સાથે પ્રી મોન્સૂનની તમામ કામગીરી આજના દિવસે પૂર્ણ થઈ જવી જોઈએ। આ વર્ષે જ્યારે ચોમાસું એના એક્સપેક્ટેડ ડેટ કરતાં 1 અઠવાડિયું વહેલું આવ્યું છે, એવા સંજોગમાં હજી બી ઘણા ઠેકાણે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, તો આ કઈ રીતની પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે શહેરમાં? અચાનક ગમે ત્યારે વરસાદ આવશે અને શહેરના નાગરિકોને આની સીધી રીતે એક્સિડન્ટ્સને ભોગ બનવું પડે, આનો ભોગ બનવું પડે। તાત્કાલિક લેવલે કોર્પોરેશનમાં અમે ડિમાન્ડ કરીએ છીએ કે તમામ કામને સ્ટેપ સ્ટેજે લાવીને વાઇન્ડ અપ કરો અને પ્રી મોન્સૂનની કામગીરી જ્યાં બાકી હોય જે લૂપહોલ્સ હોય તરત પૂર્ણ કરો। કોર્પોરેશન ઇલેક્શન પત્યાના 1-2 મહિના પછીથી જ આ કામ શરૂ થઈ ગયું છે, અને હાલમાં જે વાવાઝોડું આવ્યું હતું ત્યારે બી આ એરિયાના લોકોને બહુ જ મુશ્કેલી થઈ હતી, બધાની ગાડીઓ ફસાઈ ગઈ હતી, અને આગામી ચોમાસું આવી રહ્યું છે ત્યારે આ જે ખાડાઓ છે, જે ગટર લાઇન છે, તેમનું કામ જલ્દીથી પૂર્ણ થાય સારું છે, વર્ણન જો નહીં થાય તો ચોમાસામાં ખાડાઓ પડવાનો ભય રહેશે અને અંદર ઘણા લોકોની મુશ્કેલીઓ પરેશાઈ રહી છે, અત્યારે બી થઈ જ રહી છે, પણ ચોમાસા દરમિયાન આ મુશ્કેલી વધી જવાની છે। હા, એક સાઈડનો રોડ બંધ છે અને એક સાઈડનો ચાલુ છે, અને જે સિંગલ વે છે એમાં બી સામસામેથી આવતા બાજુમાં પાર્કિંગના કારણે રોડ નાનો હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે, એક્સિડન્ટના બી બહુ ભય છે અને ઘણા એક્સિડન્ટ અત્યાર સુધીમાં થઈ ગયા છે, કામ ઘણા મહિના થઈ ગયા છે આ વખતે। ચોમાસા પહેલાં વડોદરા કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીની ડેડલાઇન આજે પૂર્ણ થઈ છે, છતાં પણ વડોદરામાં ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા કામગીરી માટે રોડ પર ખોદેલા ખાડા યથાવત છે। અત્યારે અમે છાણી જકાતનાકા જે TP13 વાળો જે રસ્તો છે ત્યાં ઉપસ્થિત છે, કે ત્યાં આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા મહિનાઓથી આ ડ્રેનેજ લાઇન, ગટર લાઇન નાખવાનું જે કામગીરી છે તે ચાલુ છે, જેના કારણે એક તરફનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે અને એક તરફનો રસ્તો ચાલુ છે, તેના પર પણ મોટા મોટા વ્હીકલ જેવા કે બસ, ટ્રક અહીંયાથી પસાર થાય છે। મહત્ત્વની વાત છે કે કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે। કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું, મેયરે દાવો કર્યો હતો કે 15 જૂન પહેલાં વડોદરા શહેરના તમામ રાજમાર્ગો પર જે કામ ચાલુ છે તે જગ્યા વ્યવસ્થિત કરી નાખવામાં આવશે, જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે તે જગ્યાને કોર્ડન કરી દેવામાં આવશે, પરંતુ અહીંયા હજુ સુધી કોઈપણ પ્રકારની આ પરિસ્થિતિ જોવા નથી મળી રહી। મહત્ત્વની વાત છે કે જો વરસાદ વરસશે અને ચોમાસાનું પાણી રોડ રસ્તા પર ભરાશે તો એક તરફનો માર્ગ તો બંધ જ રહેશે અને બીજી તરફનો માર્ગ પર પણ જો પાણી ભરાશે તો લોકોને આવવા જવાની મુશ્કેલી પડી જશે। આ તો એક વિસ્તારનો આવો હાલ છે, વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે કોર્પોરેશન દ્વારા કામગીરી માટે જે ખાડા ખોદવામાં આવ્યા છે તે હજુ સુધી નથી પૂરવામાં આવ્યા, કે જે જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે જગ્યા પર રોડ સરખો કરવો જોઈએ, યોગ્ય કરવો જોઈએ તે પણ નથી કરવામાં આવ્યો। ચોક્કસથી આ પ્રકારની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે લોકો માટે જાનલેવા સાબિત ચોમાસામાં થઈ શકે છે, ત્યારે જો કોઈ વ્યક્તિની કોઈ ખાડામાં પડી જવાના કારણે અથવા તો ખાડાથી એક્સિડન્ટના કારણે મોત થશે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠવા પામશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।